કોરોના કાળ વચ્ચે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, પરંતુ સરકારની આ ગાઈડલાઈનની નથી તો લોકોને દરકાર કે નથી નેતાઓને? અગાઉ નેતાઓ દ્વારા વરઘોડો નીકળવામાં આવ્યા હતા, તો હવે લોકો પણ સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે યોજાયેલા લોકડાયરામાં કલાકારોની હાજરીમાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ઘટનાને પગલે પોલીસે 12 લોકો સામે FIR દાખલ કરી છે અને 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને આ ખતરનાક વાયરસથી બચવા માટે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ લોકોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા વડગામડાના લોકોએ તો હદ જ વટાવી દીધી છે. આ ગામડાના લોકોએ આવા સમયે પણ સંતવાણી ડાયરાનું આયોજન કરી દીધું અને આ ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સરકારની ગાઈડલાઈનના લીરે લીરા ઉડતા નજરે પડ્યા હતા. આટલું ઓછું હોય તે માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. લોકોની આટલી ગંભીર બેદરકારી હોવા છતાં પોલીસનો એક જવાન પણ ત્યાં ફરક્યો નહીં અને મોડી રાત સુધી આ કાર્યક્રમ ચાલુ જ રહ્યો હતો. આટલું ઓછું હોય તેમ આ સંતવાણી કાર્યક્રમની જે પત્રિકા તૈયાર કરવામાં આવી હતી તે પત્રિકામાં થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક IPS પૂજા યાદવને પણ મહેમાન બનાવવામાં આવ્યા હતા. અને તેમ છતાં તે આ ઘટનાથી અજાણ હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ આજે વહેલી સવારથી આ સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં થરાદ પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે જ્યારે અમે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક પૂજા યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ સંતવાણી કાર્યક્રમમાં તેમનું નામ તેમની જાણ બહાર લખવામાં આવ્યું હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. मैडम, कल रात को वडगामड़ा गांव में जो डायरा हुआ था उसमें आप मुख्य मेहमान थी और बहुत सारे लोग इकट्ठा हुए थे, तो आपने उसके सामने कार्यवाही क्यों नहीं की? जो ये डायरा हुआ इसमें जो मुख्य अतिथि में मेरा नाम लिखा गया है वो विदाउट परमिशन लिखा गया है और उन्होंने जो आमंत्रण पत्रक भी छापा है वो परमिशन लेने से पहले छाप दिया और मेरे तक ना तो पर्सनली उन्होंने इन्फॉर्म किया मुझे, ना ही मुझे कोई कॉल किया, ना मुझे पर्सनली मिलने आए और कुछ इन्विटेशन कार्ड जो है वो मेरी टेबल तक भी उन्होंने नहीं पहुंचाया. तो इसमें हम कड़क से कड़क कार्रवाई करेंगे और जितने भी कलाकार उसमें प्रेजेंट थे उस डायरे में उनके अगेंस्ट भी हम केस कर रहे हैं और FIR अभी चालू है. मैम, आप परमिशन नहीं दिए तो डायरा होने वाला है वो तो आपको पता होगा ही. हमारे पास ये परमिशन के लिए आए थे, हमने इसको रिजेक्ट किया परमिशन को, तो हम ये अज्यूम करके चल रहे थे कि आफ्टर रिजेक्शन तो कोई ये नहीं करेगा, बट फिर भी अगर इन्होंने किया है तो इसीलिए हम इसमें कड़क से कड़क कार्रवाई करेंगे. આ કાર્યક્રમમાં વિભાગીય પોલીસ અધિક્ષક પૂજા યાદવનું નામ મુખ્ય મહેમાન તરીકે લખાવવામાં આવ્યું હતું અને તે પણ તેમની જાણ બહાર. ચાલો માની લઈએ કે વિભાગીય પોલીસ અધિક્ષકનું નામ તેમની જાણ બહાર લખાયું ગયું હતું, પરંતુ આટલા નાના ગામડામાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા તે પણ તેમને ખબર ના પડી તે આશ્ચર્ય પમાડી રહ્યું છે. ડાયરો યોજાયો, હજારો લોકો પધાર્યા, સરકારની ગાઈડલાઈનનો ભંગ પણ થયો અને આખરે આ કાર્યક્રમ પૂરો પણ થઈ ગયો, તેમ છતાં પોલીસ ત્યાં ફરકી પણ નહીં. અને સવારે જ્યારે આ સમાચાર મીડિયામાં પ્રકાશિત થતાં પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક આ ઘટનાને લઈ 12 લોકો સામે જાહેરનામાનો ભંગ મુજબ પોલીસ ફરિયાદ નોંધી દીધી, જેમાં આયોજક ધનજીભાઈ ચૌધરી, કલાકાર વનિતાબેન પટેલ, ઈશ્વરદાન ગઢવી, રાજન કાપરા, સુરેશ કાપડી, સિદ્ધરાજ ગામોટ, ભીખુદાન બારોટ, શ્રદ્ધા વાણિયા, વસરામ ગાયક, ઓર્ગેનાઇઝર દિનેશ પુરી ગોસ્વામી, સાઉન્ડ સિસ્ટમના સંચાલક ઈશ્વર ચૌધરી અને મંડપના માલિક માનસિંહ ચૌધરી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કાર્યક્રમના સહયોગી એવા ધનજી પટેલની અટકાયત કરી દીધી હતી. આ ઉપરાંત ઊંઘતી ઝડપાયેલી થરાદ પોલીસ આ ઘટના બન્યા બાદ કાર્યવાહીના ભાગરૂપે થરાદના PSI MS કુરેશી હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને વાજીભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. થરાદમાં ગઈકાલે રાત્રે વડગામડા ગામમાં એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે. એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈ પણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય, એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક એક્ટ અને IPCની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે જે મુખ્ય આયોજક છે.
એમની ધરપકડ થઈ ચૂકી છે. સાહેબ, આ ડાયરામો રાત્રે છે એ પોલીસ પણ ત્યાં ગયા હતા, વિડિયોગ્રાફી પણ કરી હતી, પરંતુ ડાયરાને અટકાવ્યો ન હતો. ના, પોલીસ ત્યાં ગઈ નહીં હતી, એટલે જે પોસ્ટર છપાયા છે એમાં અમારા ASP પૂજા યાદવ છે ત્યાં, એમનું પણ નામ છે, MP MLA તમામનું નામ, એટલે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે ઇવન એમને ઇન્ફોર્મ કર્યા વગર એટલે નામ છાપ્યા છે, એટલે પોલીસની હાજરી ત્યાં નહીં હતી, એટલે વિડિયોગ્રાફી જે છે એ પોલીસે નથી કરી. શું કાર્યવાહી કરવામાં આવી? ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આરોપીની ધરપકડ જે છે એ બધી કાર્યવાહી અત્યારે ચાલુ છે. 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મેઇન ઓર્ગેનાઇઝર્સ છે, પછી જે કલાકારોએ જે ભાગ લીધો છે, પછી મંડપ સાઉન્ડ વ્યવસ્થા કરવાવાળા જેટલા પણ છે એ તમામની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને પોલીસ, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં અમે LIBની અંડર એટલે પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ્સની રચના કરી છે, જેમનું મુખ્ય કારણ છે કે એવા કોઈ પણ પ્રોગ્રામ જે છે એ નહીં થાય, એટલે થરાદમાં પણ જે લોકલ બીટ PSI છે અને એમની અંડર જે હેડ કોન્સ્ટેબલ છે અને થરાદ LIBના જે હેડ કોન્સ્ટેબલ છે એ ત્રણેને એટલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને યોગ્ય ઇન્ક્વાયરી કરવામાં આવશે. આ ઘટના બાદ વહીવટીતંત્ર પણ સક્રિય થયું છે અને થરાદ તાલુકા પંચાયત દ્વારા વડગામડા ગામના મહિલા સરપંચ વજીબેન રવજીભાઈ પટેલ અને તલાટી ક્રમ મંત્રી પાયલબેન પટેલને પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ નિવડવા બદલ 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી 28 ડિસેમ્બર સુધીમાં તેનો જવાબ આપવા જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કલાકારો દ્વારા વારંવાર સરકારની ગાઈડલાઈનો ભંગ કરવાની ઘટનાઓ બની રહી છે. અગાઉ કિંજલ દવે, ત્યારબાદ કાજલ મહેરિયા અને હવે તો કલાકારોની મશમોટી ફોજ ડાયરામાં ઉમટી પડી હતી, ત્યારે કલાકારો જનતાના આદર્શ હોય છે અને તેમની જવાબદારી પણ સમાજ પ્રત્યે વિશેષ હોય છે, ત્યારે તેમને સમજણ દર્શાવવી પણ એટલી જ જરૂરી છે. અને જે પોલીસે રસ્તામાં ફરતા લોકોને માસ્ક વગર દંડ ફટકારીને સુરાતન દર્શાવી રહી છે, તે પોલીસે આવી ઘટના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.